કહેવાય. મારી સાથે જે લોકસભાના ઉમેદવાર સાબેન સભા શરૂ થઈ 8 વાગ્યાથી હાર્દિક પટેલ ઉભા થયા. અલ્પેશ કથિરિયાના પોસ્ટર સાથે વિરોધ થયો. અલ્પેશ કથિરિયાના પોસ્ટર સાથે વિરોધ કરવાથી અલ્પેશ કથિરિયાના માણસો ના હોય, કારણ કે અમે સમાજ માટે બહુ બલિદાનો આપ્યા છે, સમાજ માટે ભોગ આપ્યા છે. પણ અલ્પેશ કથિરિયાના નામથી જે ભાજપના ભક્તો, જે હાર્દિક પટેલ અને ગીતા પટેલના જેવા નામ મોટા થઈ રહ્યા હોય અને ડરનો માહોલ હોય, આ માત્ર ને માત્ર ભાજપનું કાવતરું છે. ક્યાંય એમની સભાઓ સક્સેસ નથી જતી, ક્યાંય એમની રેલીઓમાં માણસો નથી હોતા. જ્યારે ગીતા પટેલની સભાઓમાં જ્યારે માનવ મેરામણ ઉમટી પડતું હોય ત્યારે વિરોધો તો થવાના, પણ વિરોધો અમે જ્યારે આંદોલન કરતા હતા ત્યારે પણ વિરોધોથી ડર્યા નથી, તો આજ ક્યાંથી ડરવાના છે? આપને લાગે છે જે રીતના આખી રાજનીતિ થઈ રહી છે, ક્યાંક હુમલા થઈ રહ્યા છે, ક્યાંક વિરોધ, ખુરશીઓની તોડફોડ? બિલકુલ આપની વાત સાચી છે કે રાજનીતિ કરવી જોઈએ, પણ આટલી હલકી પ્રકારની રાજનીતિ ન હોવી જોઈએ. એક મહિલા જ્યારે ઉમેદવાર હોય ત્યારે મહિલાને કમજોર સમજી અને આ સભાની અંદર જે કાવતરું કરવામાં આવ્યું છે, મારપીટ પણ કરવામાં આવી છે, આ મહિલા કમજોર નથી, આ મહિલા ઝાંસીની રાણી છે, આ મહિલા ડરવાની નથી. બેન, મારપીટ કરવામાં આવી છે? બિલકુલ, અહીંયાથી કોઈ પણ વ્યક્તિ મારપીટ કરે હું ક્યારે માનતી પણ નથી. અને એ જ એમના ને એમના લોકોએ મારપીટ કરી, અને ક્યાંક ને ક્યાંક પોલીસ તંત્ર ઉપર આક્ષેપ એટલે કરીશ કે જ્યારે મોદીની સભામાં બ્લેક દુપટ્ટો પહેરીને કોઈ સ્ત્રી નથી જઈ શકતી ત્યારે અમારી સભાઓની અંદર પોલીસ તંત્ર પણ ભાજપ સાથે મળેલું હોય એ સાબિત થાય છે. તો આ હતા ગીતાબેન પટેલ, તેમનું કહેવું છે કે પોલીસ તંત્ર ઉપર તેમનો આરોપ છે, એટલે ખાસ કરીને કહી શકાય કે સ્થિતિ છે તે સ્થિતિ પ્રમાણે અત્યારે આપ જોઈ શકો છો કે જે છે ગીતાબેન પટેલને અત્યારે લઈ જવામાં આવી રહ્યા છે, મહિલા પીએસઆઈ સાથે તેમને બહાર નીકળવામાં આવી રહ્યા છે. હું આપને બીજી બાજુનું દ્રશ્ય પણ બતાવવાનો પ્રયત્ન કરીશ જે રીતના સ્થિતિ બની રહી છે તે પ્રમાણે એક પછી એક નેતા